नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। 2020 से जो कोरोना की महामारी शुरू हुई थी पूरे विश्व में, 2021 आज से शुरू हो चुका है और बलसाड़ के नागरिक के लिए एक बहुत ही बड़ी खुशखबरी आ चुकी है। जी हाँ, हम बात कर रहे हैं कोरोना के वैक्सीन को लेकर, कोरोना की दवाई को लेकर, कोरोना की वैक्सीन को लेकर, जो कल से वलसाड़ के सिविल अस्पताल में लगभग 75 लोगों को इसके ट्रायल के लिए पूर्व तैयारी की जा रही है। आइए देखते हैं ये पूरा रिपोर्ट, किस प्रकार से ये तैयारियाँ की जा रही है। कलेक्टर श्री ने भी इस संदर्भ में क्या कहने की कोशिश की है, वे क्या कह रहे हैं, और वलसाड़ के सिविल अस्पताल के अधिकारी ने इस संदर्भ में क्या कहा है, आइए देखते हैं ये पूरा रिपोर्ट। उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज, कैमरामैन एडिटर पवन सिसोदिया के साथ संवाददाता सीमा भट्टाचार्य वलसाड़ से। घर पे रहिए, सुरक्षित रहिए, धन्यवाद। नमस्कार, हूँ डॉक्टर अमित शाह, मेडिकल सुपरिटेंडेंट, GMERS मेडिकल कॉलेज हॉस्पिटल वलसाड़ना नगरजनों ने खास जणावा मांगू छूँ कि आवती काले तारीख 2 जनवरी 2021 ना रोज GMERS मेडिकल कॉलेज हॉस्पिटल वलसाड़ खाते जे कोरोना नी वैक्सीन आगंतुक छे तेनू वैक्सीनेशन ट्रायल नू ड्राय रन आयोजित करवामां आवेल छे। हजी सुधी वैक्सीन आपवानी कोई मंजूरी अत्रे मळेल नथी, परंतु तेना पूर्व तैयारीना भागरूपे आवती काले सवारे 9 वागे एक ड्राय रननું આયોજન કરવામાં આવેલ છે। એ ડ્રાય રન અંતર્ગત જે કંઈ આપણે અલગ અલગ વિભાગો બનાવવાના છે અને જે પણ જે લાભાર્થીઓ છે તેમની કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની છે કે SMSથી જાણ કરવાની છે, અને પછી આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમને જે કંઈ નોંધણી કરવાની છે કે ઇન્જેક્શન લેવાનું છે તે તમામ પ્રવૃત્તિઓનું એક મોક રન એટલે કે ડ્રાય રન એટલે કે પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે તેને એક્ચ્યુઅલ વેક્સિન આપ્યા સિવાયની જે કંઈ પ્રવૃત્તિઓ કરવાની છે તેની તમામ આયોજન કરવામાં આવેલ છે। આ ડ્રાય રન આયોજન કરવાનો ફાયદો એ રહેશે કે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં કોઈ ત્રુટિ હોય તો તે આપણે એનો અભ્યાસ કરીને એને આપણે દૂર કરી શકીશું, તેમજ જે કોઈ લાભાર્થી એક્ચ્યુઅલ વેક્સિન લેવા જ્યારે આવશે ત્યારે તેની સાથે અને તેની કામગીરી ખૂબ જ સુદૃઢ અને સુચારુ રૂપે થાય તેની આપણાને અંદાજ આવી શકશે। તબક્કાવાર જે કંઈ જરૂરી નાગરિકો કે હેલ્થકેર વર્કર કે ફ્રન્ટલાઈન વર્કર્સ છે તેમનું એક લિસ્ટ અત્રે ઉપલબ્ધ છે। CDHOની ઓફિસની સંકલન સાથે પ્રાયોરિટી પ્રમાણે દરેક લાભાર્થીને SMS અથવા અન્ય માધ્યમથી જાણ કરવામાં આવશે અને આ કામગીરી સુપેરે પાર પડે તેવું આયોજનના ભાગરૂપે આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવેલ છે। જરૂરિયાત પૂરતો તમામ સ્ટાફ અત્યારે આ પ્રતિનિયુક્ત કરી દેવામાં આવેલ છે, અને જો વધારે સ્ટાફ પ્રતિનિયુક્ત કરવાની જરૂરત જણાશે તો તેમને યોગ્ય ટ્રેનિંગ આપી અને આ કામગીરી એકદમ સુદૃઢ રીતે પાર પડે અને ખાસ કોઈએ વેટિંગ ના કરવું પડે કે આમાં વિલંબ ન થાય તેવી આયોજન કરવા માટે જે કંઈ જરૂરી પગલાં લેવાના હશે તે તમામ પગલાં લેવામાં આવશે। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર વતી હું વલસાડ જિલ્લાની વાત કરું તો વલસાડ જિલ્લામાં ટોટલ 392,302 મકાનો છે, ઘર છે ની સંખ્યા છે, અને 18,57,000 ઉપરાંતની આપણી વસ્તીની સંખ્યા છે। એમાં આપણે સર્વે કરાયો, હાઉસ ટુ હાઉસ સર્વે કરાયો, અને હાઉસ ટુ હાઉસ સર્વે કર્યા પછી 50 વર્ષથી ઉપરની ઉંમરના સિટીઝન્સની આપણે ઓળખ કરી છે, અને એવા લગભગ 316,000
નાગરિકોની આપણે અલગ યાદી બનાવી છે. એ જ રીતે 50 વર્ષથી નીચેના છે પણ કોઈપણ રીતે કોમોર્બિડ છે, એકથી વધારે કોઈ રોગથી પીડાતા એવી વ્યક્તિઓ છે, એ પણ આપણે લગભગ 22,000 નામો આપણે એકત્રિત કર્યા છે. ફ્રન્ટલાઈન વર્કર જે છે, આપણે કોરોના વોરિયર્સ કહીએ છીએ, કે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સતત કામ કરી રહ્યા છે, એવા અમારા આરોગ્યના કર્મચારીઓની પણ અમે યાદી તૈયાર કરી છે અને લગભગ 15,000 ઉપરની યાદી તૈયાર છે. એ જ રીતે અમે સમગ્ર જિલ્લામાં જિલ્લા કક્ષાએ વેક્સિનેશનનું સેન્ટર ક્યાં રહેશે, સ્ટોરેજ ક્યાં રહેશે, અહીંયાથી એની ચેન કેવી રીતે જશે, તમામ પીએસસી સીએચસીના અમે ત્યાં સેન્ટર નક્કી કર્યા છે. એવા લગભગ 69 સેન્ટર અમે આઈડેન્ટિફાય કર્યા છે અને 1500 ઉપરાંતની અમે સેશન સાઇટ નક્કી કરી છે, જ્યાં જ્યારે જરૂર પડશે રસીકરણનો પ્રોગ્રામ હાથ ધરશે ત્યારે ત્યાં એ સ્થળે SMS દ્વારા આવશે અને એનું રસીકરણ થશે. રસીકરણ કોણ કરશે એનો તાલીમ પણ અપાઈ ગઈ છે, એ પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને ટૂંકમાં જે આખો સાર્વત્રિક રસીકરણનો પ્રોગ્રામ છે એના આધારે કહી દઈએ તો અમે કોવિન જે પોર્ટલ છે એના ઉપર સમગ્ર ડેટાબેઝ જિલ્લાનો તૈયાર છે. સર, આવતીકાલે ડ્રાય રન થવા જઈ રહ્યો છે, કઈ રીતના તૈયાર છે અને કેટલા સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે? ટૂંકમાં આવતીકાલે જે છે એમાં હું એક વાત કરી દઉં કે PPP જેને પી એટલે પ્લાનિંગ, પી એટલે પ્રિપેરેશન અને પી એટલે પ્રી રેક્વિઝિશન, એટલે એ મોડ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. આવતીકાલે જે ડ્રાય રન છે એ ડ્રાય રન એક વન ટાઈપ ઓફ ઇટ્સ અ મોક ડ્રિલ. આવતીકાલે અમે વલસાડમાં 2 જગ્યાએ આ કાર્યક્રમ અમે શરૂ કરશું. અહીંયા શહીદ ચોક ખાતેનું આપણું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે વલસાડમાં અને વલસાડની આપણી સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં છે. ત્યાં આવતીકાલે અમે 25-25ની માત્રામાં અમારા ફ્રન્ટલાઈન વર્કર જે તૈયાર છે એમને આખો ડ્રાય રન મોક ડ્રિલ આવતીકાલે હાથ ધરાશે. સર, સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સેન્ટર ઉપર? બિલકુલ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. કોને રસીકરણ માટેની કોને મેસેજ જશે, કોણ આવશે, એને કેવી રીતે એને રસીકરણ કરવાની છે, એને ક્યાં બાજુમાં એનો ઓબ્ઝર્વેશન પીરિયડ, એનો અલગ રૂમ રાખશું. ટૂંકમાં જે રીતે રસીકરણ આપણે એક્યુઅલ કરવા જશું અને જે વ્યવસ્થા અને જે તૈયારી, એ જ રીતે આવતીકાલના કાર્યક્રમ માટે પણ સંપૂર્ણ સજ્જતા કરવામાં આવી છે. તો શું સમય ફાળવવામાં આવે છે અને કઈ કેટલા લોકોને વેક્સિનેશન થશે? આવતીકાલે 9 થી 1 સુધી રહેશે કાર્યક્રમ અને 25ની સંખ્યા આવતીકાલે નિયત થયેલી છે.